यात्राधाम દ્વારકાના 8 વર્ષીય અને અભ્યાસમાં તેજસ્વી એવા ભવ્યના માતા-પિતા છીનવી લીધા છે। કોરોનાની લહેરે ભવ્યના માતા-પિતાને છીનવી લીધા છે। ભવ્ય તેમના માતા-પિતાનો એકમાત્ર સંતાન હતો। નીતિનભાઈ અને પન્નાબેનના 30 વર્ષના લગ્ન જીવનમાં 21 વર્ષમાં ભગવાને તેમને એક દીકરો આપ્યો હતો। હાલ ભવ્યની જવાબદારી ઉપાડી છે અને જયસુખભાઈ પણ ભાડાના મકાનમાં રહી સોડા ભરવાનો વ્યવસાય કરી રહ્યા છે। હાલ ભવ્યના શિક્ષકો પણ ભવ્યને જલ્દી રાજ્ય સરકારની સહાય મળે તે માટે માંગ કરી છે અને જે હોય તે, પરંતુ હાલ ધોરણ 4 માં ઇંગ્લિશ મીડિયમમાં અભ્યાસ કરતા ભવ્યને કદી ન પૂરાય તેવી ખોટ પડી છે। મારું નામ જયસુખ કાલિદાસ પાયણી છે। હું આ સોડાનો બિઝનેસ ચલાવું છું। આ અત્યારે હાલમાં ચાલી રહેલ કોરોના મહામારીની અંદર મારા નાના ભાઈ શ્રી નીતિનભાઈ કાલિદાસ ભાયણી અને એમના મિસિસ પન્નાબેન નીતિનભાઈ ભાયણી બંનેને વારાફરતી કોરોના થયેલો। પન્નાબેનને દ્વારકા સિવિલ હોસ્પિટલની અંદર 12 કલાક એડમિટ રાખેલા, ત્યાંથી રિફર કરી અને જામનગર જીજી હોસ્પિટલની અંદર મોકલેલા। ત્યાં 7 દિવસ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયેલ। પાછળ નીતિનભાઈને પણ કોરોના થતાં ખંભાળિયા સિવિલ હોસ્પિટલની અંદર એડમિટ કરેલા। જે એના મિસિસનું અવસાન થયેલું તે અમે એમને જાણ કરેલી નહોતી, કારણ કે જાણ કરવાથી અમારા જો નીતિનભાઈને કંઈ થાય તો અમારા પરિવાર ઉપર મોટી આપત્તિ આવે, એટલે એને કોઈ જાણ ન કરેલી। પાછળ 7 દિવસ 8 દિવસ બાદ નીતિનભાઈનું પણ અવસાન થયેલું। આ એમનો બાબો 8 વર્ષનો છે અત્યારે। અમારા પરિવાર ઉપર મોટી આપત્તિ આવેલી છે, તો અમારી સરકારશ્રી પાસે એવી અપેક્ષા છે કે આ બાબાનું ભવિષ્ય અત્યારે અંધકાર જે બની ગયેલું છે, તો એને એ અંધકાર ભવિષ્યમાંથી બહાર કાઢવા માટે જે સરકારશ્રીની સ્કીમ હોય એનો અમને સંપૂર્ણ રીતે લાભ મળે એવી સરકારશ્રી પાસે અમારી। હું સિદ્ધિબાઈ રાય, ડિવાઇન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ જે અત્યારે 1st to 12th માટેની છે ત્યાંના પ્રિન્સિપલ છું। અને અમારી સ્કૂલમાં અત્યારે એક બાળક છે જેનું નામ છે ભવ્ય ભાયાણી, જે હાલમાં 3rd માં સ્ટડી કરતો હતો અને હવે 4th ક્લાસમાં આવશે। આપણે જાણીએ છીએ એમ અત્યારે આ જે કોરોના મહામારી છે એમાં આ બાળકના પેરેન્ટ્સને કોરોનાથી મૃત્યુ પામ્યા છે, તો એના માટે આપણે એમને પહેલાં તો શ્રદ્ધાંજલિ અર્પણ કરશું। અને આ બાળકને અત્યારે ઓનલાઈન ક્લાસીસમાં અને સ્ટડીઝમાં બહુ ટેલેન્ટ છે, તો અમે લોકો એને અમારાથી બનતી પૂરતી પ્રયાસ કરશું કે એ આગળ વધે। એ સાથે સાથે રાજ્ય સરકાર દ્વારા જે કોઈ બી એને સ્કીમ મળવાને લાયક છે એ સ્કીમ મળે અને એનું ભવિષ્ય ઉજ્જવળ થાય એવી પ્રાર્થના। લલિત સિંગડિયા, દિવ્યાંગ ન્યૂઝ, દેવભૂમિ દ્વારકા।